કોઈ આજુ બધી લિસ્ટ થઈ ગઈ છે. ફોઈ આજે જ્વેલરી વાળા આવવાના હતા ને? હતા નહીં, બસ આવતા જ હશે, રસ્તામાં જ છે. ફોઈ સોની ફેમિલીના ઓર્નામેન્ટ્સની ડિઝાઇન એટલી સરસ હોય છે કે જોતા જ પ્રેમમાં પડી જવાય. ઓહો, તને પણ દાગીના લેવાનું મન થઈ ગયું છે ને? હા, પણ થોડું થોડું. ઈચ્છાઓને મારવાની નહીં, મનમાં આવે ને એ કરી લેવાનું, લઈ લેવાનું. જય શ્રી કૃષ્ણ. મારું નામ જગદીશ. મને અનુષ્કાબેન સોનીએ મોકલ્યો છે. આવો આવો, તમારી જ રાહ જોતા હતા. ચંદન, ચલો હવે જ્વેલરી દેખાડવા માંડો. અમારી નાનીઓ માટે તો લેવાનું જ છે, પણ અમારી મોટી વહુને પણ ઘરેણા લેવાની ઈચ્છા થઈ ગઈ છે. તમારા માટે અમુક ડિઝાઇન લઈને આવ્યો છું, એ તમે જોઈ લો. ચંદન, ચંદન અમે બહાર મોકલાવ્યો છે. તો બીજા નોકર ક્યાં છે? એ લોકો બધા કામમાં છે. બોલો, શું કામ હતું? અનુષ્કાબેનના ઘરેથી આ ભાઈ આવ્યા છે. શૈલજા માટે ઘરેણા લેવાના છે ને? તું પણ બેસ ને. સમયનો અભાવ હતો એટલે હમણાં જે લેટેસ્ટ છે અને જે ટ્રેન્ડમાં ચાલે છે એ જ બધી પેટર્ન લઈને આવ્યો છું. આજ હમણાં ટ્રેન્ડિંગમાં છે અને આમાં જે ગોલ્ડ છે એમાં પ્લેટિનિયમનું જળતર છે અને આનામાં રિયલ સ્ટોન છે અને આ જે સ્ટોન જે છે એ કોલંબિયાના માઇન્સના છે. બહુ જ સરસ છે. આંટી, આ જુઓ ને. વાણી વર્તનમાં તો ક્યાંય માન્યતા કે છે એવી શૈલજા લાગતી નથી. જે પ્રકારે ઘરમાં બધા સાથે રહે છે એવું લાગે નહીં કે માન્યતાની વાતમાં તથ્ય હોય. પણ માન્યતા ખોટું બોલે એવી પણ નથી. આ કંઈ જુદું કે છે ને વિશ્વાસ પણ જુદી વાત કે છે. આ આઈટમ જે છે એ ખાસ તમારા માટે જ લાવ્યો છું. પ્યોર હેન્ડમેડ વેરાયટી છે અને આમાં જે ડાયમંડ છે એ ડાયમંડમાં પણ નકશીકામ કરેલું છે. બહુ જ સરસ છે. જુઓ, તમે આ જુઓ. બહુ જ સરસ છે. આ એક જ છે કે બે છે? આમ તો અત્યારે એક જ છે, પણ આપણને જોઈએ તો બે મળી શકે. તો બે કરી નાખ. નાની વહુ સાથે મોટી વહુનું મેચિંગ થઈ જાય છે. એ આ પડી ગયું. ઓહ, તમારું છે ને? જી જી જી, થેન્ક યુ મેમ, થેન્ક યુ. આ એક જ સેટ જે છે એ 4 લાખનો છે. આ ખોવાઈ ગયો હોત તો મારી જોબ તો. થેન્ક યુ વેરી મચ મેમ. અરે એમાં શું, ઇટ્સ મોરલ રિસ્પોન્સિબિલિટી. ના ના, માન્યતા કે છે એવી શૈલજા નથી. માન્યતાની બહુ મોટી ભૂલ થાય છે. હા, એની ગેરસમજ થાય છે. હવે આગળનું બધું કેવી રીતે કરશું? જો મેં તમને જેમ કહ્યું છે એમ હવે આપણી પાસે એક અઠવાડિયાનો પણ સમય નથી. સિમ્પલ છે, એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હું તારા ઘરમાં આવીશ અને ઇન્ક્વાયરી કરીશ. ના ફરસા, એવું નહીં. ઘરમાં કોઈને આ વાત વિશે ખબર ના પડવી છે. જો ખબર પડી જશે તો કૃષ્ણકાંત કશ્યપ નું તો તમને ખબર છે ને, એ કામ અટકાવી દેશે. અને કામ અટકે એ મને નથી જોઈતું. મારે રિઝલ્ટ સુધી પહોંચવું છે, મને પુરાવા જોઈએ છે. પહોંચતા આપણે શૈલજાનો જૂનો રેકોર્ડ ચેક કરીએ. બરાબર છે. અને આમ પણ જનરલી આવા કેસની હિસ્ટ્રી અલગ રાખવામાં આવતી હોય. માન્યતા, તો એક કામ, મને ગમે તે રીતે ઘરમાં લેજો. એ થઈ જશે. પરફેક્ટ, તો પછી હવે આપણે કામ શરૂ કરીએ. ડન. શું વિચારે છે માન્યતા? હું ફરી એકવાર ચાંદનીનો રૂમ ચેક કરું. હા, કેમ નહીં, આપણને ખબર જ છે કે અજગર ત્યાં છે. તો પછી કેમ નહીં, તારું કામ પણ સરળ થઈ જશે. કેફેમાં કામ કરવું તને બહુ ગમે નહીં? હા,
કારણ કે કેફેમાં કામ કરું તો એનું રિઝલ્ટ બહુ સારું આવે. જેમ કે મેં એક એવી વ્યક્તિને જોબ ઓફર કરી જે જોબ લે એવું મને લાગતું નહોતું. પછી શું થયું? બકરી બોટલમાં જો કહેતો પણ બહુ ખરાબ હતો. તો શું કરવાનું? સોરી કહેવું પડે તો હેરાન થવું પડશે. ડન. અરે સોરી કહેવાનું ડન તો કહી દે. એક મિનિટ, વેટર, આ મ્યુઝિકનું વોલ્યુમ થોડું ઓછું કરાવો ને પ્લીઝ. જી. ના, મ્યુઝિક બંધ થાય પછી. હવે કહી દે. એક મિનિટ, હવે એક મિનિટ. હવે હા, શું કર્યું તે? અચ્છા, તો હું પણ કરી લઉં, મને પણ કામ પડશે ને. જ્યારે પણ કહેવું પડે ત્યારે આ રેકોર્ડિંગને સંભળાવી દઈશ. ઓ હેલો, એક્સક્યુઝ મી, જે ગમે લઈ આવો. અરે મોઢું ખોલતા પહેલા જોઈ તો લે, વેઇટર નથી. આઈ એમ સોરી. ઇટ્સ ઓકે. પ્લીઝ હેવ અ સીટ. બાય ધ વે, કોંગ્રેચ્યુલેશન્સ. શાના માટે? અચ્છા, સમજી ગયો, મેરેજ માટે. હા, નવું જીવન બહુ 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 સુખી અને સફળ રહે. થેન્ક યુ સો મચ. બાય ધ વે, તને કેવી રીતે ખબર પડી? કશ્યપ ફેમિલીની જ્વેલરી સોની પરિવાર સિવાય કોઈ બનાવે છે? અરે હા, ઓર્ડર આવી ગયો છે એટલે ને. સિદ્ધો હિસાબ, ગુજરાતના મોસ્ટ એલિજિબલ બેચલરના મેરેજના સમાચાર આવે એટલે બધા જ ન્યૂઝપેપરમાં એ ન્યૂઝ કવર થશે. શું તું પણ કેમ, શરમ આવે છે? હસવાની છૂટ છે, ટેક્સ નહીં લાગે. અનુષ્કા, આ માન્યતા છે. હાય, કેમ છો? માન્યતા, તારે અનુષ્કાના કોન્ટેક્ટમાં રહેવાનું છે. ફેમિલી અને બિઝનેસ રિલેટિવ્સના કોઓર્ડિનેશનનું કામ માન્યતાને સોંપ્યું છે. ઓહ, મોટી જવાબદારી. વેલ ધનરાજ, મારો ઇન્વિટેશન કાર્ડ ક્યાં છે? મારે આવવાનું છે કે નહીં? ડોન્ટ બી સિલી. હા, જેવું બધું રેડી થશે કે પપ્પા સૌથી પહેલું કાર્ડ તમારે ત્યાં જ મોકલશે, જોઈ લેજે. પરંપરા નિભાવવામાં તો અંકલને કોઈ પહોંચી ન શકે. આ ડિઝાઇન સરસ છે. હા હા, એ જ બેસ્ટ છે. મને આ વાળી ડિઝાઇન ગમી. આ સૌથી સરસ છે. મોટી ભાત વાળી ને એકદમ ચોખ્ખી. બધી થઈ જશે, બધાને ગમતી ડિઝાઇન થઈ જશે. આપણી પાસે આર્ટિસ્ટ છે. શૈલજા, તારે તો દુલન વાળી ડિઝાઇન જ કરવી જોઈએ. એ પેટર્ન માં પણ આપણી પાસે વેરાયટી છે. આ આ એક જ ચોઈસ. કોઈ એક જ ફાઇનલ કરો ને. દીકરાની માં છે મારું, આટલું તો ચાલે ને? ચાલે, આટલું નહીં, બહુ બધું ચાલે. એના માટે ઉત્સાહ જોઈએ, ઉમંગ જોઈએ. જે નથી એ તારા મોઢા પર દેખાય આવે છે શાતા. દુલન માટે આ ડિઝાઇન ફાઇનલ કરો. યસ. મેરેજ કેમનો ડેટા તો ખુલી ગયો પણ શૈલજાનું નામ ક્યાંય નથી દેખાતું. હશે ફોસ્ટર, જુઓ ને જરા. જોઉં છું ને, શું કરું છું? હા તો ફરીથી એકવાર જુઓ ફોસ્ટર.
શૈલજા સિવાયના બીજા કોઈ નામથી પણ તો હોઈ શકે છે ને? Let me check.